at the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. है जान हथेली पर एक दम में गवारी, उफ तक भी जुबान से हम हर गिज न निकाले, तलवार उठाओ तुम हम सर को झुका देंगे, सीखा है नया हमने लड़ने का यह तरीका, चलवाओ गन मशीने हम सीना अड़ा देंगे, दलवाओ हमें फांसी ऐलान से कहते हैं, खून से ही हम शहीदों की फौज बना देंगे। अमर शहीद अशफाक उल्लानी आ पंक्तियों ते समय ना देश ना युवानों मा जुस्सो भर देती हती। 19 दिसंबर 1927 ना रोज 27 वर्ष नी उम्रे तेओ आजादी नु स्वप्न लई ने शहीद थया हता। तेना लगभग 69 वर्ष पहला 1858 मा हिंदुस्तान मा घणा एवा क्रांतिकारी हता। भारत मा अंग्रेजों ना पाया हच मचावी ना क्या हता। एवा एक क्रांतिकारी हता अमरचंद बांटिया। यूं तो देश में कई ऐसे क्रांतिकारी पैदा हुए जिन्होंने अंग्रेजों से लड़ते लड़ते अपने प्राण त्याग दिए या फिर हंसते हंसते फांसी पर झूल गए। इनमें से एक नाम है ग्वालियर के अमरचंद भाटिया। ग्वालियर के अमरचंद भाटिया उस समय ग्वालियर रियासत के गंगाजली कोष के अध्यक्ष थे और उन पर आरोप था कि महारानी लक्ष्मीबाई और उनकी सेना को सिंधिया रियासत के पूरे खजाने को उन्होंने सौंप दिया। सिंधिया वंशना खजांची अमरचंद भाटिया नो जन्म त्यां थयो हतो, ज्यां महाराणा प्रताप माटे तेमनी संपत्ति दान करनार भामाशाह नो जन्म थयो हतो। शहीद अमरचंद भाटिया नो जन्म 1793 मां वीर मातृत्व राजस्थान नी भूमि बीकानेर मां थयो हतो। बाळपण थी ज तेमना मन मां दृढ़ निश्चय हतो के देश नी आन बान अने शान माटे कंई तो करवुं छे। शहीद अमरचंद्रना पिताનો पैतृक व्यवसाય હતો, પરંતુ ધંધામાં ખોટ આવવાના કારણે તેમના પિતાને પરિવાર સાથે ગ્વાલિયર જવું પડ્યું હતું। ગ્વાલિયરના તત્કાલીન મહારાજે બાઠિયા પરિવારને આશ્રય અને તેમના સહકારથી જ બાઠિયા પરિવારને ગ્વાલિયરમાં ફરીથી ધંધો શરૂ કરવાની હિંમત મળી હતી। ધીમે ધીમે બાઠિયા પરિવારની મહેનત અને પ્રામાણિકતા અંગે લોક ચર્ચાઓ થવા લાગી। તેમની આર્થિક વ્યવસ્થાપનમાં નિપુણતાના કારણે જીયાજીરાવ સિંધિયાએ અમરચંદ બાંઠિયાને રજવાડાના ખજાનજી બનાવ્યા હતા। તે સમયે કોઈ પણ ઉદ્યોગપતિ માટે તિજોરીનો ખજાનજી બનવું એક ખૂબ જ મોટી વાત હતી। તે સમયે ગ્વાલિયરના ગંગાજળિયા ખજાના વિશે ખૂબ જ ઓછા લોકોને માહિતી હતી। 1857 એ વર્ષ હતું, આઝાદીની લડાઈ તીવ્ર બની રહી। આ વાતની જાણકારી અમરચંદ્ર બાંઠિયાને મળી હતી। ઘણી વખત તેમના સાથીદારો તેમને કહેતા કે અમરચંદ્ર હવે તું પણ અંગ્રેજો સામે શસ્ત્ર ઉઠાવ, અંગ્રેજોનો સમય પૂરો થવાનો છે, હવે હિન્દુસ્તાન આઝાદ થવાનું છે। ત્યારે અમરચંદ્ર બાંઠિયાએ કહ્યું, ભાઈ હું શસ્ત્રો નહીં ઉગામી શકું, પણ હા સમય આવશે ત્યારે કંઈક એવું કરીશ જેને લોકો હંમેશા યાદ રાખશે। આ એ સમય હતો જ્યારે અંગ્રેજો સામે બાથ ભીડવામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મોખરે હતી। તેમણે ફિરંગીઓને ભારતમાંથી ભગાડવા માટે દ્રઢ નિશ્ચય કરી લીધો હતો। ઝાંસીની આજુબાજુના જી રજવાડાઓ અંગ્રેજો પર નિર્ભર હતા, તેમના પર રાણી હુમલો કરતા। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ગ્વાલિયર પર કબજો કરી લીધો હતો, પરંતુ સંઘર્ષ હજી પૂરો થયો ન હતો। લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે તેમની બાકીની સેના સાથે અંગ્રેજો સામે લડી રહ્યા હતા। યુદ્ધમાં રાણીની તિજોરી ખાલી થઈ ગઈ હતી, તેમની સેનાને પણ ઘણા સમયથી પગાર મળ્યો ન હતો, તેનું રાશન પણ પૂરું થઈ ગયું હતું। પૈસાની તંગીના કારણે આઝાદીની લડત ધીમી પડી ગઈ હતી। સમય આવી ગયો હતો અને અંગ્રેજોને પાઠ ભણાવવાની પ્રબળ ઈચ્છા અમરચંદના મનમાં હતી। યુવાન અમરચંદ્રને લાગ્યું કે દેશ માટે કંઈક કરી છૂટવાની આનાથી વધારે સારી તક ફરી નહીં મળે।
તારીખ 8 જૂન 1858 ના રોજ અમરચંદ્ર બાંઠિયા પોતાના જીવનનું બલિદાન આપવા માટે તૈયાર હતા. તે જાણતા હતા તે કંઈક એવું કરવા જઈ રહ્યા છે જેનું પરિણામ મૃત્યુથી ઊંચું નહીં હોય. ભંડોળના અભાવે આઝાદીની જ્યોત ક્યાંક બુઝાઈ ન જાય તેથી ગ્વાલિયરના ગંગાજળ તિજોરીના ખજાનચી અમરચંદ્ર બાંઠિયાએ આખી તિજોરી રાણી લક્ષ્મીબાઈને સોંપી દીધી. અમરચંદ્ર બાંઠિયા પોતાનું કામ કરી ચૂક્યા હતા. ભારતમાંથી અંગ્રેજોને ખદેડી મૂકવા માટે તેઓ પોતાનો છેલ્લો દાવ લગાવી ચૂક્યા હતા. તેમને ખબર હતી કે હવે અંગ્રેજો શાંત નહીં રહે. રાણીના હાથમાં સરકારી ખજાનો આવ્યો. આથી અંગ્રેજોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. જે બાંઠિયા માટે દેશભક્તિ હતી તે અંગ્રેજ સરકાર માટે રાજદ્રોહ હતો. થોડા દિવસ બાદ 18 જૂને રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું. તેના 4 દિવસ પછી શેઠ અમરચંદ્ર બાંઠિયા પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો અને સુનાવણી બાદ તેમને મૃત્યુની સજા ફટકારવામાં આવી. 22 જૂન સરાફા બજારમાં એક લીમડાના ઝાડ પર જાહેરમાં અમરચંદ્ર બાંઠિયાને ફાંસી આપવામાં આવી. અંગ્રેજોએ 3 દિવસ સુધી શહીદનો મૃતદેહ લીમડાના ઝાડ પર લટકાવી રાખ્યો. અંગ્રેજો ઈચ્છતા હતા કે આ ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ બને અને ફરી કોઈ ક્રાંતિકારીને મદદ કરવાની હિંમત ન કરે. અમરચંદ્ર બાંઠિયાના મૃત્યુ પછી તેમનો પરિવાર ગ્વાલિયરથી ઉત્તર પ્રદેશ પહોંચ્યો. આજે પણ સરાફા બજારના એ લીમડાના ઝાડ નીચે અમરચંદ્ર બાંઠિયાની પ્રતિમા લગાવવામાં આવી છે જેથી લોકોને યાદ રહે કે આપણને આઝાદી ભીખમાં નથી મળી. તેના પાયામાં અમરચંદ જેવા અનેક ક્રાંતિકારીઓનું લોહી તેડાયું છે. ग्वालियर के सराफा बाजार की यही वो जगह है जहां अमरचंद भाटिया को फांसी दी गई थी. महारानी लक्ष्मीबाई के बलिदान के 4 दिन बाद यानी 22 जून 1858 को अंग्रेजों ने अमरचंद भाटिया को गिरफ्तार कर लिया और महज 2 मिनट में ही उन्हें राजद्रोह घोषित कर उनको नीम के पेड़ पर फांसी दी गई. आप देख सकते हैं कि यही वो जगह है जहाँ पर ब्रिगेडियर नेपियर ने अमरचंद भाटिया को फांसी दी और उसके बाद उनका शव 3 दिन तक पेड़ पर लटका रहा ताकि लोगों में दहशत का माहौल पैदा किया जा सके.